परफेक्ट टीचिंग आपती यूट्यूब नी चैनल एजुकेयर विद डॉक्टर सतीश पटेल चैनल मा फरीथी आपनु हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों, आपणे धोरण 11 आंकड़ाशास्त्र विषय मा प्रकरण 2 माहितीनु निरूपण प्रकरण नो आपणे अभ्यास कर्या छे अने आपणे 6 वीडियो जोई गया छे अने आजे आपणे वीडियो नंबर 7 नो अभ्यास करवाना छे। तो गया वीडियो में आपणे कोष्टक रचनाना दाखला जोई गया छे, बराबर। आ वीडियो में पण आपणे कोष्टक रचनानो दाखला ज जोवाना छे, बराबर छे। पण आजे जे दाखलानी रकम हशे एमा एवी माहिती आपेली हशे के जेमा आपणे अमुक वस्तु धारीने पछी एनी गणतरी करवी पड़शे अने पछी आपणे कोष्टक बनाववुं पड़शे। तो चलो बाळको, आपणे जोईए स्वाध्याय 2.2 नो दाखलो नंबर 2। एक ऑफिस मा कुल 1600 कर्मचारीओ नौकरी करे छे। आ कर्मचारीओ पैकी पुरुषोनी संख्या स्त्रीओनी संख्या करता कुल कर्मचारीओना 15% जेटली वधु छे। अपरिणित कर्मचारीओनी संख्या परिणित कर्मचारीओनी संख्या करता 800 ओछी छे। अपरिणित स्त्रीओनी संख्या 195 छे। आ माहितीने योग्य કોષ્ટકમાં રજૂ કરો। ચાલો તો પહેલા આપણે કોષ્ટક રચના કરતા પહેલા આપણે ગુણધર્મ ઓળખવા પડે, બરાબર છે। તો આમાં કયા કયા ગુણધર્મ છે બોલો વિદ્યાર્થી મિત્રો। તો જો પહેલા કર્મચારીઓ કોણ કોણ છે, પુરુષો છે અને સ્ત્રીઓ છે, એટલે એક ગુણધર્મ કયો છે, જાતિ, બરાબર। અને બીજો ગુણધર્મ કયો છે, પુરુષો અને સ્ત્રીઓ કેવા છે, પાછા અપરિણિત છે અને પરિણિત છે, એટલે વૈવાહિક દરજ્જો, એટલે બીજો ગુણધર્મ કયો છે, વૈવાહિક દરજ્જો છે। અને આ બે ગુણધર્મને આધારે આપણે કોષ્ટકનું ટાઇટલ આપીશું, કોષ્ટકમાં ખાના પાડીશું અને પછી આપેલી માહિતીને આપણે કોષ્ટકમાં મૂકીશું અને ખૂટતી માહિતી શોધીને આપણે કોષ્ટક પૂર્ણ કરીશું। તો ચાલો બાળકો, આપણે પહેલા જોઈએ કે ગુણધર્મ કયા છે। તો ગુણધર્મ પહેલો વ્યવહારિક દરજ્જો, એટલે કે પરિણિત અને અપરિણિત, અને બીજો ગુણધર્મ કયો છે, જાતિ, અને જાતિમાં શું છે, પુરુષો અને સ્ત્રીઓ છે। ચાલો તો આ ટાઇટલ, આ ગુણધર્મને આધારે આપણે કોષ્ટકનું ટાઇટલ આપીશું। તો આ બે ગુણધર્મને આધારે આપણે કોષ્ટકનું ટાઇટલ આપીએ તો કોષ્ટકનું ટાઇટલ બનશે કર્મચારીઓની જાતિ અને વૈવાહિક દરજ્જા અનુસાર સંખ્યા દર્શાવતું કોષ્ટક। એટલે આપણને ઓફિસના કર્મચારીઓ આપેલા છે અને આ કર્મચારીઓ કયા ગુણધર્મના આધારે આપેલા છે, જાતિ અને વૈવાહિક દરજ્જા અનુસાર સંખ્યા દર્શાવતું કોષ્ટક, બરાબર છે। ચલો કોષ્ટકનું ટાઇટલ અપાઈ ગયા પછી આપણે ગુણધર્મને આધારે આપણે ખાના પાડીશું। તો આપણે આ વ્યવહારિક દરજ્જો છે એને આપણે ઊભી હરોળમાં, અને વ્યવહારિક દરજ્જામાં પાછા કયા બે ખાના આવશે, એક અપરિણિત આવશે અને બીજું પરિણિત આવશે। તેવી જ રીતે આ જાતિનો જે ગુણધર્મ છે એને આપણે આડી હરોળમાં મૂકીશું, અને જાતિમાં કયા કયા કોણ ગુણધર્મ છે, તો પુરુષો અને સ્ત્રીઓ છે, એટલે એને આપણે આડી હરોળમાં મૂકીશું। તો ચાલો બાળકો, આ ગુણધર્મને આધારે આપણે હવે કોષ્ટકના ખાના દોરીએ। તો આ રીતના આપણા ખાના બનશે। તો આ જે ઊભી હરોળ છે એમાં આપણે વ્યવહારિક દરજ્જો દર્શાવીશું, અને આ જે આડી હરોળ છે એમાં આપણે જાતિ, અને જાતિમાં પાછું પુરુષ અને સ્ત્રી, અને આ આપણે પૂરનું ખાનું રાખીશું। ચાલો તો પહેલો આપણે ઊભી હરોળમાં મૂકીએ વ્યવહારિક દરજ્જો, અને વ્યવહારિક દરજ્જો આપણને બે મળશે, એક પરિણિત અને બીજું અપરિણિત। એટલે પહેલા ખાનામાં પરિણિત, બીજા ખાનામાં અપરિણિત, અને એનો સરવાળો નીચે આવશે કુલ, એટલે એક ગુણધર્મને આપણે ઊભી હરોળમાં મૂકી દીધું છે, બરાબર છે બાળકો। ચાલો તો હવે આપણે જે આ જાતિ છે એ ગુણધર્મને આપણે આડી હરોળમાં મૂકીએ, તો જાતિ, અને જાતિમાં આપણને ખબર છે કોણ છે,
પુરુષો છે અને સ્ત્રીઓ છે એટલે આ ખાનામાં આપણે લખીશું પુરુષો અને બીજા ખાનામાં આપણે લખીશું સ્ત્રીઓ અને પુરુષો અને સ્ત્રીઓનો કુલ આપણે છેલ્લા ખાનામાં લખીશું કુલ ચાલો સોપાન નંબર 2 પણ પૂરું થઈ ગયું ગુણધર્મને આધારે કોષ્ટકના યોગ્ય ખાના તૈયાર ચાલો થઈ ગયું હવે આપણે જે માહિતી આપેલી છે એ માહિતીને આપણે આ ખાનામાં મૂકીએ તો જો હું રકમ વાંચું છું ધ્યાનથી જોજો હા એક ઓફિસમાં કુલ 1600 કર્મચારીઓ છે તો આ 1600 કર્મચારીઓ છે એટલે કુલ 1600 કર્મચારીઓ છે તો આ 1600 ક્યાં આવશે અહીંયા આડું અને ઊભાનો કુલનો જે સરવાળો આવે ને ત્યાં 1600 આવશે એટલે આ 1600 કર્મચારીઓ નોકરી કરે છે એટલે કુલ 1600 છે એટલે 1600 આવશે આડા અને ઊભા જે કુલનો સરવાળો છેલ્લે થાય છે એમાં આવશે 1600 ચાલો હવે હું આગળ વાંચું છું આ કર્મચારીઓ પૈકી પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતા કુલ કર્મચારીના 15% જેટલી વધુ છે પણ આમાં આપણને પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતા કુલ કર્મચારીના 15% જેટલી વધુ છે પણ આપણને પુરુષોની સંખ્યા કેટલી આપી છે એ તો આપી જ નથી એ જો કુલ આપી હોય અથવા સ્ત્રીઓની સંખ્યા આપણને આપી હોય તો આપણે સીધું જ આ ખાનામાં મૂકી દેતે પણ અહીં તો આપણને પુરુષો કેટલા છે સ્ત્રીઓ કેટલા છે એની સંખ્યા આપી નથી એટલે આપણે ધારવી પડશે અને ધારીને પછી આપણે એની ગણતરી કરીશું અને પછી આપણે પુરુષોની સંખ્યા અને સ્ત્રીઓની સંખ્યા આપણને મળશે તો ચાલો આપણે પહેલા ગણતરી કરીએ અને આ ગણતરી તમે ધ્યાનથી જોજો અને તમારે ઉતારવાની પણ રહેશે તો જો આપણે ગણતરી તો હવે આપણે ધારવું પડશે આપણે બંને કિંમત આપી નથી એટલે પુરુષો અને સ્ત્રીઓ બેમાંથી એક કિંમત આપણે ધારવી પડશે તો આપણે ધારીએ ધારો કે પુરુષોની સંખ્યા x છે આપણે કોની સંખ્યા ધારી પુરુષોની સંખ્યા ધારી છે એટલે પુરુષોની સંખ્યા x છે તો હવે જુઓ કુલ કેટલા કર્મચારીઓ છે 1600 કર્મચારીઓ છે બરાબર અને 1600 કર્મચારીઓમાંથી આપણે પુરુષોની સંખ્યા બાદ કરીએ તો આપણને સ્ત્રીઓની સંખ્યા મળે એટલે આપણને સ્ત્રીઓની સંખ્યા શું મળશે માટે સ્ત્રીઓની સંખ્યા બરાબર 1600 માઇનસ x 1600 કુલ અને x એ કોની સંખ્યા છે પુરુષોની સંખ્યા છે એટલે 1600 માંથી પુરુષોની સંખ્યા બાદ કરે એટલે આપણને સ્ત્રીઓની સંખ્યા મળશે 1600 માઇનસ x આપણે આ રીતે પહેલા પદ બનાવવા પડશે અને એ પદને આધારે પછી આપણને કિંમતો મળશે બરાબર છે ચાલો તો હવે આપણે જોજો આપણે પુરુષોની સંખ્યા આપણે ધારી છે x અને પુરુષોની સંખ્યા x ધારીએ તો સ્ત્રીઓની સંખ્યા 1600 માંથી x બાદ કરીએ એટલે આપણને સ્ત્રીઓની સંખ્યા મળે બરાબર છે ચાલો તો હવે આપણે જોઈએ કે જોજો હા હવે પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતા કુલ કર્મચારીના 15% જેટલી વધુ છે એટલે કુલ કર્મચારીઓ કેટલા છે 1600 છે એના 15% પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતા વધુ છે એટલે પદ શું આવશે પુરુષોની સંખ્યા બરાબર સ્ત્રીઓની સંખ્યા વત્તા કુલ કર્મચારીઓના 15% તો કુલ કર્મચારીઓ કેટલા છે 1600 એટલે વત્તા 1600 ગુણ્યા 1500 એટલે પુરુષોની સંખ્યા આ સ્ત્રીઓની જે સંખ્યા છે એના કરતા કુલ કર્મચારીઓના 15% વધુ છે આ આપણને જે આપ્યું છે ને માહિતી એના આધારે આપણે આ બનાવ્યું છે કે પુરુષોની સંખ્યા બરાબર સ્ત્રીઓની સંખ્યા વત્તા કુલ કર્મચારીઓના 15% વધુ છે હવે આ જે આપણે સમીકરણ બનાવ્યું ને એમાં પુરુષોની સંખ્યા તો પુરુષોની આપણે સંખ્યા કેટલી ધારી છે x એટલે પુરુષોની સંખ્યા x બરાબર સ્ત્રીઓની સંખ્યા તો સ્ત્રીઓની સંખ્યા આપણી કઈ આવી છે જો સ્ત્રીઓની સંખ્યા 1600 માઇનસ x વત્તા હવે તમે કેલ્ક્યુલેટરમાં 1600 ગુણ્યા 1500 ભાગ્યા 100 કરો એટલે વત્તા 240 થશે 1600 ગુણ્યા 15 ભાગ્યા તમે 100 કરશો એટલે 240 આવશે હવે આપણે જુઓ કે આ x x ને એક બાજુ લઈ જઈએ આપણે
बराबर छे x x ने आपणे एक बाजु लई जईए एक જ મિનિટ હા એટલે આ x ને આપણે આ બાજુ લઈ આવીએ બરાબર અને આ બે નો તો આપણે ત્યાં એ બાજુ છે ને સરવાળો કરીશું એટલે જો જો હવે આગળ શું થશે એટલે x હવે આ x આ બાજુ માઈનસ છે આ બાજુ આવે તો એ શું થઈ જશે પ્લસ થઈ જશે એટલે x x બરાબર 1600 240 એટલે બરાબર 1840 થશે હવે આ x x એટલે 2x અને 2x બરાબર 1840 એટલે x બરાબર 1840 આ 2x સાથે ગુણાકાર છે બીજી બાજુ જાય તો ભાગાકાર થશે એટલે 1840 ભાગ્યા 2 એટલે આપડા x ની કિંમત આવશે 920 બરાબર છે એટલે x ની કિંમત કેટલી આવી 920 અને x આપણે શું ધારી છે જો x બરાબર શું ધાર્યું છે પુરુષોની સંખ્યા એટલે આપણને x એટલે કે પુરુષોની સંખ્યા મળી 920 તો આ 920 ને આપણે ક્યાં મૂકીશું પુરુષોના કુલના ખાનામાં મૂકીશું આપણે 920 સમજ પડી ગઈ કે એટલે પુરુષોની સંખ્યા આપણને મળી ગઈ 920 અને આપણે અહીં કોષ્ટકમાં મૂકી દઈશું 920 હવે આપણે કુલ 1600 કર્મચારીઓ છે એ 1600 કર્મચારીઓમાંથી આપણે 920 પુરુષોની સંખ્યા બાદ કરીશું એટલે આપણને અહીં સ્ત્રીઓની સંખ્યા મળશે એટલે 1600 માઈનસ તમે 920 કરશો એટલે કિંમત આવશે 680 એટલે આ ગણતરી પરથી આપણને પુરુષો અને સ્ત્રીઓની સંખ્યા મળી ગઈ બરાબર છે ચાલો હવે હું રકમ આગળ વાંચું છું અપરિણીત કર્મચારીઓની સંખ્યા પરિણીત કર્મચારીઓની સંખ્યા કરતા 800 ઓછી છે હવે આમાં અપરિણીત કર્મચારીઓ અને પરિણીત કર્મચારીઓ કેટલા છે એ પણ આપણને આપ્યા નથી એટલે આપણે એ પણ ધારવું પડશે અને ધારીને પછી આ રીતે કેમ આપણે પુરુષો અને સ્ત્રીઓ શોધ્યા એ રીતે આપણે ધારીને પરિણીત અને અપરિણીત કર્મચારીઓની સંખ્યા પણ શોધવી પડશે પણ છેલ્લે આપણને કંઈ આપ્યું છે અપરિણીત સ્ત્રીઓની સંખ્યા 195 છે તો અપરિણીત સ્ત્રીઓ તો અપરિણીત સ્ત્રીઓ એટલે ક્યાં આવશે જો આટલે આવશે અપરિણીત સ્ત્રીઓ કેટલી છે 195 એટલે 195 અહીં સ્ત્રીઓના ખાનામાં અપરિણીતની સામે આવશે એટલે અપરિણીતની સામે આપણે લખી દેશું 195 હવે કુલ સ્ત્રીઓ 680 છે એમાંથી અપરિણીત કેટલી છે 195 એટલે તમે કુલ 680 માંથી 195 બાદ કરશો એટલે આપણને પરિણીત સ્ત્રીઓ મળશે 680 માઇનસ 195 એટલે 485 આપણને પરિણીત સ્ત્રીઓ મળશે આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો પણ આપણે આ અપરિણીત કર્મચારીઓની સંખ્યા પરિણીત કર્મચારીઓની સંખ્યા કરતા 800 ઓછી છે એ આપણે ગણતરી કરીને આપણે આજે આ ખાના બે બાકી છે એ આપણે શોધીશું અને ત્યાર પછી આપણને આ ખાના તો ઓલરેડી આપણને મળી જશે તો ચાલો આપણે એની પણ ગણતરી કરીએ એટલે ગણતરી તો જો આમાં અપરિણીત કર્મચારીઓની સંખ્યા પરિણીત કર્મચારીઓની સંખ્યા કરતા 800 ઓછી છે એટલે આપણે ધારીએ ધારો કે પરિણીત કર્મચારીઓની સંખ્યા x છે એટલે આ પરિણીત કર્મચારીની સંખ્યા x છે હવે આપણે શું કીધું છે અપરિણીત કર્મચારીની સંખ્યા એટલે માટે હવે જુઓ કે પરિણીત કર્મચારીઓ કેટલા છે x છે બરાબર એટલે પરિણીત કર્મચારીઓ અહીંયા કુલમાં કેટલા આવશે અહીં x છે તો આપણે 1600 માંથી x બાદ કરીશું તો આપણને અપરિણીત કર્મચારી મળે એટલે આગળ આપણો સ્ટેપ શું મળશે માટે અપરિણીત કર્મચારીની સંખ્યા બરાબર 1600 માઇનસ x બરાબર હવે આપણને આ જે પદ આપેલું છે ને એ પદ આપણે મૂકીશું તો અપરિણીત કર્મચારીની સંખ્યા તો અપરિણીત કર્મચારીની સંખ્યા બરાબર પરિણીત કર્મચારીઓની સંખ્યા કરતા 800 ઓછી એટલે 800 આપણે માઇનસ કરવા પડશે એટલે બરાબર પરિણીત કર્મચારીઓની સંખ્યા માઇનસ 800 એટલે પરિણીત કર્મચારીઓની સંખ્યા હવે આપણે આમાં મૂકીએ તો અપરિણીત કર્મચારીની સંખ્યા કેટલી છે જુઓ 1600 માઇનસ x એટલે 1600 માઇનસ x બરાબર એક જ મિનિટ હા જરા પાસા જરા કરો આખે કે
એટલે અપરિણીત કર્મચારીઓની સંખ્યા કેટલી છે? જો આ 1600 x બરાબર પરિણીત કર્મચારીની કિંમત કેટલી છે? x એટલે બરાબર x 800 બરાબર છે ને? હવે જુઓ, હવે આ માઇનસ x છે એને આપણે બીજી બાજુ લઈ જઈએ અને આ 800 માઇનસ છે એને આપણે આ બાજુ લઈ આવીએ એટલે આપણું આગળ સ્ટેપ શું બનશે? 1600 પેલા 800 પેલી બાજુ માઇનસ છે તો આ બાજુ આવશે શું થશે? પ્લસ. એટલે 1600 + 800 બરાબર x અને આ x બીજી બાજુ જાય તો એ પણ શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે x વત્તા x એટલે 1600 + 800 એટલે 2400 અને 2400 બરાબર x વત્તા x એટલે 2x. હવે આપણે x ની કિંમત શોધવાની છે તો x ની સાથે આ બે ગુણાકાર છે બીજી બાજુ જાય તો ભાગાકાર એટલે 2400 - 2 એટલે કિંમત આવશે x બરાબર આવશે 1200 એટલે x ની કિંમત આવી 1200 અને x તરીકે આપણે શું ધાર્યું છે? જુઓ પરિણીત કર્મચારીઓની સંખ્યા x છે એટલે પરિણીત કર્મચારીઓના કુલના ખાનામાં આપણે લખીશું અહીં કેટલા એવા છે x 1200 એટલે પરિણીત કર્મચારીઓની સામે કુલના ખાનામાં આપણે લખીશું 1200. હવે આટલી ગણતરી થઈ ગઈ એટલે આપણો આખો કોષ્ટક હવે પૂરું થઈ જશે. તો હવે જુઓ કે કુલ કેટલા કર્મચારીઓ છે? 1600 એમાંથી 1200 કેટલા છે? પરિણીત કર્મચારીઓ. તો 1600 માંથી તમે 1200 પરિણીત કર્મચારીઓ બાદ કરશો તો તમને બાકીના કેવા મળશે? અપરિણીત. એટલે 1600 માંથી તમે 1200 બાદ કરશો એટલે તમને અપરિણીત કર્મચારીઓ મળશે 400 બરાબર. હવે જોજો કોષ્ટક કે તો પ્લસ કરીને તમે ખૂટતી વિગત શોધી શકો અથવા તો તમે માઇનસ કરીને ખૂટતી વિગત શોધી શકો. તો હવે તમે વિચાર કરો કે કુલ પરિણીત કર્મચારીઓ 1200 છે એમાંથી પરિણીત સ્ત્રીઓ કેટલી છે? 485. તો 1200 માંથી તમે 485 બાદ કરશો એટલે પરિણીત પુરુષો તમને મળશે કેટલા? 715. તેવી જ રીતે આ તમને બે રીતે મળશે, ક્યાં તો તમે 400 માંથી 195 બાદ કરો અથવા તો 920 માંથી તમે 715 બાદ કરશો તો તમને અપરિણીત પુરુષો મળશે. તો આપણે 400 માંથી 195 બાદ કરીએ એટલે આપણને અપરિણીત પુરુષો મળશે 205. જોયું વિદ્યાર્થી મિત્રો, આ દાખલામાં તમારે ગણતરી સાથે થોડી કાળજી રાખવાની છે અને થોડી કાળજી રાખશો તો તમને આ દાખલો પણ ખૂબ જ સરળ ગણતરી કરતા આવડી જશે. તો મારા બાળકોને આ દાખલો આવડી જ ગયો હશે એવી હું આશા રાખું છું. અને બીજો એક દાખલો હું તમને ગણાવું છું તો સ્વાધ્યાય 2 વિભાગ સી નો દાખલો નંબર 10. તો જુઓ, એક વસ્તુની માંગને સારી, મધ્યમ અને ઓછી એમ ત્રણ વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. એક વર્ષના અભ્યાસ દરમિયાન માલુમ પડ્યું કે 22 અઠવાડિયા દરમિયાન માંગ મધ્યમ હતી, જ્યારે 18 અઠવાડિયા દરમિયાન વસ્તુની માંગ ઓછી હતી. આ માહિતીને કોષ્ટકમાં રજૂ કરો. એટલે આમાં બે ગુણધર્મ આપ્યા છે. કયા ગુણધર્મ? એક માંગ, અને માંગ કઈ આપી છે? સારી, મધ્યમ અને ઓછી. એટલે એક ગુણધર્મ તમને આપ્યો છે માંગ, અને એ માંગ કેવી છે? સારી, મધ્યમ અને ઓછી. અને બીજો ગુણધર્મ કયો આપ્યો છે? જો આપણને એ માંગ હામાં આપી છે, અઠવાડિયામાં આપી છે, બરાબર છે. એટલે આપણા ગુણધર્મ કયા આવશે? તો ચાલો પેલા ગુણધર્મ જોઈએ. તો આપણે બે ગુણધર્મ આપ્યા છે. નંબર 1 વસ્તુની માંગ, તો વસ્તુની માંગ એમાં પાછા સારી, મધ્યમ અને ઓછી. અને બીજો ગુણધર્મ છે અઠવાડિયા. ચાલો, તો આપણે આ ગુણધર્મને આધારે આપણે કોષ્ટકને ટાઇટલ આપીએ. તો આપણી ટાઇટલ શું બનશે? વસ્તુની માંગ અને અઠવાડિયા દર્શાવતું કોષ્ટક. તો આપણે ટાઇટલ લખીએ વર્ષમાં, એક વર્ષમાં, વર્ષમાં વસ્તુની માંગ અને અઠવાડિયા દર્શાવતું કોષ્ટક. તો ચાલો વસ્તુની માંગને આપણે ઊભી હરોળમાં દર્શાવીએ. એટલે આપણે કોષ્ટક બનાવીએ તો આપણે કોષ્ટકમાં બે જ ખાના બનશે. એક તો પહેલું વસ્તુની માંગ. તો વસ્તુની માંગ કેવી છે? જો સારી, મધ્યમ અને ઓછી. એટલે સારી, મધ્યમ, ઓછી અને કુલ. અને બીજો આપણને ફક્ત અઠવાડિયે જ આપ્યા છે, એના કોઈ પેટા ગુણધર્મ આપ્યા નથી, ગૌણ ગુણધર્મ આપ્યા નથી. એટલે અઠવાડિયા ફક્ત એક જ લીટીમાં લખાઈ જશે, એક જ ખાનામાં લખાઈ જશે. એટલે
અઠવાડિયા બરાબર આપણું કોષ્ટક ના ખાના પૂર્ણ થયા હવે આપણે માહિતી વાંચીએ અને એ માહિતી આપણે કોષ્ટકમાં મૂકીએ એટલે આપણું કોષ્ટક પૂર્ણ થતું છે પૂર્ણ થઈ જશે ચાલો તો એક વસ્તુની માંગને સારી મધ્યમ અને ઓછી એમ ત્રણ વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે એક વર્ષના અભ્યાસ દરમિયાન માલુમ પડ્યું કે 22 અઠવાડિયા દરમિયાન માંગ મધ્યમ હતી એટલે આ 22 સામે આવશે મધ્યમ એટલે મધ્યમની સામે આવશે જો અહીંયા આવશે 22 એટલે મધ્યમની સામે અઠવાડિયાના ખાનામાં આવશે 22 જ્યારે 18 અઠવાડિયા દરમિયાન વસ્તુની માંગ કેવી હતી ઓછી હતી એટલે આ 18 ક્યાં આવશે ઓછીની સામે આવશે અઠવાડિયાના ખાનામાં ઓછીની સામે આવશે તો ઓછી ઓછીની સામે આવશે 18 આ માહિતીને કોષ્ટકમાં રજૂ કરો તો હવે આ કોષ્ટક પૂર્ણ કેવી રીતે થશે બાળકો વિચારો આપણને તો આટલી જ માહિતી આપી છે અને આપણને તો જો બે ખાના ખૂટે છે બેમાંથી એક ખાનું આવી જાય તો આપણને એક ખાનું મળી જાય પણ અહીં આપણને તો બીજી કોઈ માહિતી આપી નથી આપણને તો ખાલી એટલું જ કીધું છે કે 22 અઠવાડિયા દરમિયાન વસ્તુની માંગ મધ્યમ હતી તો મધ્યમ આપણે લખી દીધું અને 18 અઠવાડિયા દરમિયાન વસ્તુની માંગ ઓછી હતી તો આપણે ઓછી લખી દીધી આ માહિતીને કોષ્ટકમાં રજૂ કરો પણ હવે બાકીના બે ખાના કેવી રીતે આપણે મેળવી શકીએ આપણને તો સારી કેટલા અઠવાડિયામાં છે એ પણ આપી નથી હા તો હવે મારા બાળકો જરાક ધ્યાન આપજો આપણને એક વર્ષમાં કીધું છે એક વર્ષમાં તો એક વર્ષમાં કેટલા અઠવાડિયા આવે એટલે તો એ અઠવાડિયા ગણવા માટે તમને ખબર છે કે વર્ષમાં કેટલા દિવસ આવશે 365 દિવસ આવશે અને 365 ભાગ્યા એક અઠવાડિયામાં કેટલા દિવસ આવે 7 એટલે 365 ભાગ્યા તમે 7 કરશો અને જે આવે તે કુલ અઠવાડિયામાં આવશે સમજ પડી ગઈ કે અને યાદ રાખવાનું કે એક વર્ષમાં 52 અઠવાડિયા આવે તમે 365 ભાગ્યા 7 કરશો ને તો 62 સમથિંગ આવશે એટલે યાદ રાખજો કે એક વર્ષમાં કુલ કેટલા અઠવાડિયા હોય છે 52 અઠવાડિયા છે એટલે 365 ભાગ્યા તમે 7 કરશો એટલે આપણે અહીં કુલના ખાનામાં લખીશું કેટલા લખીશું 52 અને હવે તો તમને ખબર છે કે કુલ 52 અઠવાડિયા છે એ 52 અઠવાડિયામાંથી તમે 18 અને આ 22 બાદ કરશો એટલે આ 22 અને 18 તમે 52 માંથી બાદ કરશો એટલે તમને સારી અઠવાડિયાની માંગ જે છે એ મળશે તો 52 માઇનસ 18 માઇનસ તમે 22 કરશો તો સારી હોય વસ્તુની માંગ સારી હોય તેવા કેટલા અઠવાડિયા આવશે 12 અઠવાડિયા આવશે એટલે આપણું અહીં કોષ્ટક પૂરું થાય છે તો મારા વાલા બાળકોને આ રીતે કોષ્ટકની રચના કેવી રીતે કરવી એની સમજૂતી ખૂબ જ અસરકારક રીતે મળી ગઈ હશે એવી હું આશા રાખું છું તેમજ તમને જણાવી દઉં કે વિડિયો નંબર 8 જેમાં કોષ્ટક રચનાના દાખલા જ તમને સમજાવવાનો છે પણ એમાં તમને જે ગુણધર્મ આપ્યા છે એ ગુણધર્મમાં પણ પાછા બીજા ઘણા બધા પેટા ગુણધર્મો આપ્યા છે તો આ તો ફક્ત બે ગુણધર્મ આપ્યા હતા અને એ ગુણધર્મને આધારે જ આપણે દાખલા ગણ્યા છે એટલે થોડું કોષ્ટક થોડું નાનું અને સરળ હતું પણ હવે જ્યારે નેક્સ્ટ વિડિયો હું લઈને આવીશ ત્યારે તમને એક જ ગુણધર્મ સાથે બીજા બીજા પેટા ગુણધર્મો પણ આપેલા હશે અને પેટા ગુણધર્મ આપેલા હોય ત્યારે કોષ્ટકની રચના તમારે કેવી રીતે કરવી એનો વિડિયો લઈને હું તમારી સમક્ષ ફરીથી ઉપસ્થિત થઈશ જય હિન્દ જય ભારત